એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય તો ધર્મ બચે. ઈ જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. અહીં બેઠેલા ને બધા એને કહી દો, મિત્ર રાખો તો હારા રાખજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખીચા ફાડી નાખે એવા મિત્રો ન રાખતા. હા હા, પાન હારું થઈને પાટા મારી દે. તમે ગમે એ કરતા હોય તો કે હા કરાય પૂરું કરી દે તાહુંથી. અટાણે આપણી પાસે અત્યારે અમેરિકા સુપર પાવર છે, ભારત સુપર પાવર બનવા તરફ જઈ રહ્યો છે, પણ ભારતની જે ધરોહર છે એમાં આપણે ગરીબ થતા જઈએ છીએ. હું કહી દઉં, કદાચ આપણે સુપર પાવરની ટોચ ઉપર પૂગી જાઉં, હાલો અમેરિકા છે એમ, કાંઈ વાંધો નહીં, તો પછી શાંતિ ગોતવા ક્યાં જવું? વર્લ્ડ અત્યારે ભારતના, જો દુનિયાના જેટલા, મારે ટૂંકમાં કેવું છે એટલે આપ કહું છું, જેટલા ધર્મગ્રંથો છે એ બધાને વંદન. પણ આજ વિજ્ઞાન વિશ્વ આખાનું, દુનિયાનું, વર્લ્ડનું વિજ્ઞાન કોઈ ઉપર સંશોધન કરતું હોય તો એ આપણા ચાર વેદ છે, બીજા કોઈ શાસ્ત્ર ઉપર નથી કરતો, કોઈના પુસ્તક ઉપર નથી કરતો. તો આપણી ધરોહર કઈ છે? હે, આપણી મિત્ર મિત્રનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, ભાઈ બંધ ભાઈનો પ્રેમ, મિત્રતા. અરે દુશ્મનોનો દાખલો તમને દઉં, દુશ્મન કેવા હોય નો એક દાખલો દઉં, સાંભળજો. આવ્યો તો પૃથ્વીરાજ ચૌહાણ જેવાને, જેને કહેવાય હતર હતર વાર યુદ્ધ જેના હામા કર્યા, ઈ સાબુદ્દીન ગોરી જયારે આવ્યો ગુજરાત ને હિમાળે આવી, ખાલી વાત ટૂંકમાં કહું છું, ફોડિયાર કેના ભેળી રહીએ, શક્તિ કેના ભેળી રહીએ, માં કોના ભેળી રહીએ. અને ઈ જયારે આબુના ડુંગરાઓમાં પડાવ નાખ્યો, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડા માલીએ એમ સેના પીડીતી ભારત દેશમાં એની. અને ઈ વખતે એને સંદેશો મોકલ્યો, નાયકા દેવી નામના રાજપૂતાણીને સંદેશો મોકલીને એટલું કીધું, તારા રૂપનું બહુ મેં ગુણગાન સાંભળ્યું છે. નાયકા દેવીને કીધું તુકારા સાથે કે તું મારા ચરણમાં આવી જા, મારી બેગમ બની જા, તારા જેવડી જેટલી જુવાન દીકરીઓ છોકરીઓ હોય ને લેતી આય, આમ સ્પષ્ટ લખ્યું, અને નહીતર તમારા ગુજરાતને હતું નતું કરી નાખી શાહબુદ્દીન ગોરી. અને હામો સંદેશામાં દીધું કે તમે કહો છો એ વાત બહુ સાચી છે, પણ અમારે થોડોક સમય જોઈ, હું મારા જેવી જેટલી દીકરીઓ હશે જુવાન એ બધીને ભેળી કરું, શણગારું તૈયાર કરું, પછી લઈ આવું, એટલે અમુક દિવસોની મારે વાર લાગે. અને ઓલો તો મોજમાં આવી ગયો ને, હે બકરા બકરા ખાઈને મોજથી પેટા ફાંદા માથે હાથ ફેરવતો ફેરવતો કેટલા દિવસ સુધી વાઇટ જોઈને પીડ્યો તો. અને પછી નાયકા દેવી તૈયાર થઈ, સાહેબ માવડિયું, મારી બેનડિયું, અહીંયા તમે જે બેઠા છો ને એવી જ એક દીકરી, એટલે નાયકા દેવી. ઈ કઈ ઈ કોઈ કોઈ ઉપરથી આમ બીજી રીતે કઈક આવેલા એવું નહીં, એને કોઈક માએ જન્મ જ આપ્યો, તમે ઈ જ કરી શકો, એવી એક ભારત વર્ષની દીકરી. અને બખ્તર બાંધી પોતાની નારી સેના એક તૈયાર કરી, એક સુરવીરોની ક્ષત્રિયોની સેના તૈયાર કરી, હારે નારી સેના પણ તૈયાર કરી, દીકરીઓ જુવાન 18 વર્ષની, 20 વર્ષની, 22 વર્ષની, 15 વર્ષની દીકરીઓ તેથી બખ્તર બાંધીને તૈયાર થઈ હતી કે એકવાર મારી નાયકા દેવી પડકારો કરે અને તેથી શાહબુદ્દીન ગોરીના જેટલા સૈન્ય માલિકો આવવા લડવાવાળા હામાં આવે અને એને નપુસક નો બનાવી દઈ તો ગુજરાતની ધરતીની દીકરીઓ નો કહેવાય, ભલા માણસ અમે એક પડકારો અમને કરી દો. અને ઈ નાયકા દેવી ત્યારે આબુના ડુંગરાને ફરતી, હું ટૂંકમાં સાર આપું છું, વાર્તા માંડું તો એક કલાક થાય, આ તો થોડામાં મારે તમને 2020 જલ્દી કહી દેવું જોઈએ, અમને ખબર છે કે તાણે સમયની કિંમત છે, 2-2 કલાકમાં ડાયરામાં બધા આવી જાય આ તે, એટલા માટે હું કહું છું. અને ઈ નાયકા દેવીનો ઘોડો જેથી ઉપડ્યો અને આબુના ડુંગરામાં જેને કહેવાય ડાબલા વાગ્યા, તેથી શાહબુદ્દીન ગોરીને ખબર નહોતી પડતી કે હું કઈ બાજુ ભાગું, યુદ્ધ કર્યું છેલ્લે ભાગવું પડ્યું. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, હું કાયમ બોલ્યો છું સાહેબ, કે આપણને તાજમહેલ, કુતુબ મિનાર ને લાલ કિલ્લો આ ત્રણ આપણી ધરોહર બતાવી દીધી, બીજું એનાથી આગળ કઈ હુજવા જ ન દીધું, બધું ગાય, હવે તો ઘણું બધું સારું છે. 500 વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય સનાતનની, તો મોદી સાહેબ કે લે એક તાલી તો બનતી હે યાર, આ કઈ નાની વસ્તુ નથી. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે સારું કરે એને બિરદાવવાની મજા આવે આપણને, મોદી સાહેબ ને આમ જોઈ તો મજા આવે. એને ભૂદેવોને પૂછ્યું, ભૂદેવોએ કીધું 3 દિવસ અનુષ્ઠાન કરવું પડશે, મોદી સાહેબ 11 દિવસ સુધી નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં અનુષ્ઠાન કરી નાખ્યું. 70-72 વર્ષનો ભાભો હવારમાં 21 ઠેકાણે 21 કળકથી એવી કડકડતી ટાઈટમાં નાય, ઇસકે લીએ એક તાલી તો બનતી હૈ યાર, આ નાની વસ્તુ નથી, વાતો કરી નાખવી બહુ હેલી છે. હા હા હા, એક ધ્રુવકો મારે તો પાણી માંડે નાકમાંથી પડવા, શરદીઓ થઈ ગઈ, ડૂબકી મરાઈ ગઈ ગંગાજીમાં, અઘરું છે બહુ. હા, પણ કહેવાનો અર્થ મારો એ છે કે આ ત્રણ આપણને લાલ કિલ્લો, કુતુબ મિનાર બતાવી દીધું, પ્રેમની નિશાની તાજમહેલ નથી, કોઈને પ્રેમની નિશાની જોયું હોય તો રામેશ્વરમથી લઈ અને શ્રીલંકા સુધી દરિયાની છાતી માથે બાંધેલો પુલ છે ને, રામ અને જાનકીના પ્રેમની નિશાની છે, આજ પણ બતાવે છે.
સેટેલાઇટ માં બતાવે છે ઉપર થી. વૈજ્ઞાનિક કોઈ કહે છે કે આ પુલ કોઈ બનાવેલો સર્જિત છે, આ માનવ સર્જિત કે કોઈ સર્જિત છે, આ કુદરતી રીતે બનેલો પુલ નથી. એવું વિજ્ઞાની સ્વીકાર્યું તોય ઘણા કહેતા હતા રામાયણ તો કાલ્પનિક છે, તમારી પેઢીઓ કાલ્પનિક છે, એની પૂરી થવાની તૈયારીમાં છે. હવે તમે જેટલું ધોડવું એટલું ધોડી લ્યો. ભગવાન રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, આપણો બાપ છે, રામ છે, એ વાત તો છે જ. લક્ષ્મણ શેષાઈ અવતાર છે એ તો છે જ, પણ ખાલી યુવાન કેવો એ કહું. ભગવાન તરીકે તો છે જ, પણ આમ તીરકામઠાને ધાર કાઢતો તો એક જુવાન નદીને કાંઠે બેઠો બેઠો, એમાં એક છોકરી આવી. રામાયણની વાત કરું છું, બહુ સભાનતાથી કહું છું, સાંભળજો. વાલ્મીકી રામાયણની વાત કરું છું. એક છોકરી આવી, હથિયારને ધાર કાઢતો તો એમાં એક છોકરી આવી અને આવીને કીધું, તને પ્રેમ કરું છું, તને ચાહું છું. હોય ને એવું ઘણું ધ્યાન રાખવું આમાં. અને પાછું કેવી બેન કોની ખબર? મહાસત્તાની બેનો, જેવા તેવા માણસની બેન નહીં પાછી. મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહોતો. હા, એની બેન આવી અને આને જુવાનને કીધું કે હું તને પ્રેમ કરું, મારે તારી અરે લગ્ન કરવા. સામું તો ન જોઈ જુવાને, પણ તીરકામ થયું આજે હતું એને અણીએથી આમ નાક ને બે કાન કાપી નાખ્યા અને કીધું કે તારા જેવી વાંદરીઓ કેટલી વળ ખાય છે, હું દશરથનો દીકરો લક્ષ્મણ છું, ભલા માણસ મારી નજરમાં ફેર ન પડે, હું તને ઓળખી ગયો છું. આ હોય ભારતનો જુવાન. એને બદલે બિયર બાર માં ડોલતો ડોલતો માલ પીએંગે, અમે તો માલ પીએંગે. મગરી કહે તને કરડે કાળો તરો નાગ ક્યાં જઈને મારે કીધો. આઈ ક્યાં તમે વિચાર કરો, તમે ઈ ક્યાં પરંપરા છે લક્ષ્મણ ની? ઈ ઓળખી ગયો તો કે આ માયા કરીને મને ફસાવવા માટે આવી છે. કીધું ખેર હવે મારી વાતો નહીં, પણ હમણાં 14 તારીખ માર્ચનો આ બધા આપણે જોતા હોય ને વિદ્યા મેસોકું બધા આમ એટલું બધું વેલેન્ટ, એટલે મને એક વાત યાદ આવી. મારો વિષય નહીં એવી વાતો નથી કરતો આપને ખબર, પણ એક વાત કરવી જોશે. હવે એક છોકરીને છોકરાને બગડી ગયું તો છોકરી રોવા માંડ્યો બિચારો, બીજું શું કરે બોલો, કહાણો તો બહુ હોય. હા, કોલેજમાં મેં તને દીધું તું દિલ હજુ યાદ છે, મેં ઓટલો ના ખૂબ ભર્યા હતા બિલ હજુ યાદ છે, તને યાદ છે તો હું ઓને નથી. હા, પછી રોવા માંડ્યો રોવા માંડ્યો, પછી રોતો રોતો કે બીજું કઈ નહીં, પણ મેં તને મારો ફોટો સરસ મજાનો આપ્યો તો એ તો પાછો આપી દે. તો ઓલી છોકરીએ ઠેલો ઠેલ્યો, આમાં તારો એ લઈ લે. આ યુવાનો બહુ ખોટા હેરાન થાય છે, એટલે હું આ કહું છું. અને હવે મારે દીકરીઓને કેવું છે, ભારત વર્ષમાં રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ પ્રતાપ શિવાજી દેવા બોદર જલારામ બાપા બજરંગદાસ બાપા કે ભગવતી ખોડિયાર, એને કોઈક જન્મ આપવા વાળી માં છે. આજની દીકરીઓ અહીંયા બેઠી છે, ઈ તારે તો ઈ જ મહાશક્તિ છે, ગમે એવા મહાપુરુષને જન્મ આપી શકે છે, એની તાકાતની એને ખબર હોવી જોઈએ. નારી શક્તિની જે તાકાત છે, ઈ તાકાત જો ભૂલી જાય તો એના એને ખબર જ નથી કે એની તાકાત છે. 30 સેકન્ડનો વિડીયો રીલ બનાવી રાહુલ વાંકું મોટું કરી અને દીકરીઓ એમ માનતી હોય કે આ મારું શક્તિ પ્રદર્શન, તો બહુ મોટી ભૂલ કરો છો. તમારી તાકાત અદ્ભુત છે, ભારત વર્ષની દીકરીઓ એ હામી તાકાત નથી કોઈથી મીટ માંડી શકાય, એ ભારત વર્ષની ધરતી છે.